नमस्कार मित्रों, हूँ मनोज रणौलिक, आप सर्व मित्रों स्वागत करूँ छू। आज आप तस्वीरों में गुजरात परिचय एटले कि गुजरात अलग अलग विशेषताओं से आ विशेषताओं ने अपने चित्र साथ आप जोशू जी आपने सरता थी वस्तु विषय परिचय मैं सरता थे अपने याद रखी सकसु। तो जो आप वीडियो गुजरात राज्य की स्थापना क्यारे थी? जवाब है 1 मे 1960। तुम चित्र में बाजू में जोई सको छो। बीजो प्रश्न, गुजरात नो पाटनगर क्यों छे? जवाब छे गांधीनगर। अने पाटनगर छे 1971 थी छे ए अस्तित्व में आवेलू छे। गुजरात ना प्रथम मुख्यमंत्री कोण हता? जवाब छे डॉक्टर जीवराज मेहता। बाजू में तमे एनो चित्र छे जोई सको छो। गुजरात ना वर्तमान मुख्यमंत्री कोण छे? जवाब छे भूपेंद्र पटेल। 21/6/2022 ની સ્થિતિ છે। બાજુ માં એનું ચિત્ર છે, એનો ફોટો છે। ગુજરાત ના વર્તમાન રાજ્યપાલ કોણ છે? જવાબ છે આચાર્ય દેવવ્રત। બાજુ માં એનો ફોટો તમે જોઈ શકો છો। 21/6/2022 ની સ્થિતિ આ વિડિયો બનાવવામાં આવેલો છે, એટલા માટે આચાર્ય દેવવ્રત ભવિષ્યની અંદર મુખ્યમંત્રી રાજ્યપાલ બધી વ્યક્તિઓ છે એના પદ બદલી શકતા હોય છે। ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? સાચો જવાબ છે મહેદની નવાજ જંગ। આગળનો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? જવાબ છે શારદા મુખર્જી। બાજુમાં તમે એનો ફોટો જોઈ શકો છો। गुजरात ना प्रथम महिला मुख्यमंत्री कोण हता? साचो जवाब छे आनंदीबेन पटेल। ने हाल अत्यारे एटले के उत्तर प्रदेश ना गवर्नर राज्यपाल तरीके पण फरज बजावी रह्या छे। गुजरात ना प्रथम विधानसभा अध्यक्ष कोण हता? साचो जवाब छे कल्याणजी मेहता। गुजरात विधानसभा बैठक केटली छे? साचो जवाब छे 182, એટલે કે ટૂંકમાં આપણે ધારાસભા પણ કહીશું। ગુજરાતમાં લોકસભાની બેઠક કેટલી છે? જવાબ છે 26, અથવા તો આપણે જેને સંસદ સભ્ય તરીકે જેને ઓળખીએ છીએ એટલે કે સંસદ સભ્યની સીટ કેવી તો પણ કહી શકાશે એ ગુજરાતની અંદર 26 જેટલી સીટો છે। ગુજરાતના કુલ જિલ્લાઓ કેટલા છે? જવાબ છે 33। અલગ અલગ જિલ્લાઓ તમે જોઈ શકો છો। ગુજરાતના કુલ તાલુકાઓ કેટલા છે? જવાબ છે 250। અલગ અલગ જિલ્લા અને એની અંદર અલગ અલગ તાલુકાઓ। ગુજરાતના કુલ કેટલા ગામડાઓ આવેલા છે? તો જવાબ છે 18,860। मित्रों ग्राम पंचायत है अलग अलग होनी वक्त संयुक्त ग्राम पंचायत हो तो बे गाम वे एक ग्राम पंचायत अस्तित्व में आई है एट ग्राम पंचायत की संख्या ओछी हो सके गामडा संख्या वधु हो सके। गुजरात नु सौथी मोटू शहर क्यू है? तो जवाब है अमदावाद। अमदावाद है वस्ती दृष्टि કેવું તો પણ કહી શકશું અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે કહીશું તો પણ છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટામાં મોટું શહેર છે। ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ છે। ચાલો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને અંદાજે લગભગ ભારતનો મોટામાં મોટો બીજા નંબરનો જિલ્લો છે એ પણ કચ્છ તરીકે આપણે ઓળખીએ છીએ ને। ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ છે ડાંગ। ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી વિસ્તારની અંદર નાનો જિલ્લો છે। ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે અમરસિંહ ચૌધરી। બાજુમાં તમે એનો ફોટો જોઈ શકો છો। ગુજરાતના પ્રથમ સ્નાતક કોણ હતા? સાચો જવાબ છે શારદાબેન મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ। અહીં બંને વ્યક્તિઓનું તમે ચિત્ર જોઈ શકો છો
ગુજરાતી સાહિત્યના સારા લેખક રમણભાઈ નીલકંઠના દીકરીઓ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? એટલે કે ઉપરથી લઈ સૌથી મોટાથી લઈ અને છેલ્લે સુધીની અંદર છે એ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે ભારત ગુજરાતનું સ્થાન કેટલા નંબરનું છે? તો સાચો જવાબ છે 6 નંબરનું. આખા દેશની અંદર ગુજરાત છે 6 નંબરનું મોટું રાજ્ય છે. ગુજરાતની વસ્તી ગીતતા કેટલી છે? સાચો જવાબ છે 308, એટલે કે 1 ચોરસ કિલોમીટરની અંદર ગુજરાતની અંદર રહેનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 308, 1 ચોરસ કિલોમીટરની અંદર 308 વ્યક્તિઓ છે એ વસવાટ કરે છે. ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? તો સાચો જવાબ છે 78.03. આ 2011ની વસ્તી ગણતરી અનુસાર એક સાક્ષરતાનો દર છે. 2021ની વસ્તી ગણતરી થયેલ નથી, એટલા માટે આપણે 2021 રાખેલો છે. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત, કવિ નર્મદ રચિત આ ગીત છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સાચો જવાબ છે શૂરખાબ. ખાસ કરી અને આપણે અહીંયા નરસરોવરની અંદર વિશેષ પ્રમાણની અંદર છે આ પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો સાચો જવાબ છે ગલગોટો. રાજ્ય ફળ કયું છે? એટલે રાજ્યનું રાજ્ય ફળ કયું છે? તો સાચો જવાબ છે કેરી. ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? તો સાચો જવાબ છે આંબો. એટલે મિત્રો આ યાદ રાખવું ખૂબ જ સરળ છે. રાજ્ય વૃક્ષ આંબો અને એનું ફળ પણ કેરી છે, એ રાજ્યનું ફળ છે. ગુજરાત રાજ્ય નૃત્ય કયું છે? સાચો જવાબ છે ગરબા, જે આપણે નવરાત્રિ તરીકે પણ ઓળખીએ છીએ અને માતાજી શક્તિની આપણે ઉપાસના કરીએ છીએ. ગુજરાત રાજ્યની રમત કઈ છે? તો ક્રિકેટ, કબડ્ડી. અને ખાસ કરી ક્રિકેટ રમત પ્રત્યે ખાસ ભારત અને ગુજરાતના વ્યક્તિઓ ઘણો પાગલપણ એટલે કે ચાહક વર્ગ ધરાવે છે. દિવસે ને દિવસે કબડ્ડીનું પ્રમાણ પણ છે એ એના પ્રત્યે લગાવ ધરાવનાર વ્યક્તિઓની સંખ્યા પણ વધતી રહી છે. ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે? તો સાચો જવાબ છે 22. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો સાચો જવાબ છે 4. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? મોટી એટલે પાણીના જથ્થાની અંદર પણ આપણે કહીશું અને પહોળાઈની વાત કરી શકીએ, એટલે સૌથી મોટી નદી કઈ છે? તો સાચો જવાબ આવશે નર્મદા, જે આપણે ગુજરાતની જીવાદોરી તરીકે પણ જેને ઓળખીએ છીએ અને ગુજરાતના હરેક ગામ તાલુકા જિલ્લા સુધી નર્મદાનું પાણી પહોંચેલું છે. એ ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની સૌથી લાંબી નદી એટલે કે લંબાઈની વાત કરીએ તો એ છે સાબરમતી નદી. ને સાબરમતી નદીના અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ બનેલો છે એ તમે જોઈ શકો છો ચિત્રની અંદર. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ કઈ છે? સાચો જવાબ છે નરસિંહ મહેતા, જે 1932ની અંદર એ શરૂ થઈ હતી એટલે કે રિલીઝ થઈ હતી. ગુજરાતમાં કેટલા એરપોર્ટ આવેલા છે? સાચો જવાબ છે 17. એરપોર્ટ ખાસ કરી નેશનલ અને ઇન્ટરનેશનલ અલગ અલગ હોઈ શકે છે, એટલે બંનેનો પ્રકાર ફ્લાઇટ બાબતનો હોય છે, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો લાંબો છે? સાચો જવાબ છે 1600 કિલોમીટર, જે સમગ્ર દેશની અંદર સૌથી વધુ જે એક વિશેષતા આપણે ગુજરાતને છે મળેલી છે.
ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે? તો સાચો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી, જે અમદાવાદની અંદર આવેલી છે. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સાચો જવાબ છે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. વડોદરાના રાજા દ્વારા બનાવવામાં આવેલી હશે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે? તો ગોરખનાથ, 1172 મીટર, જે આપણે જૂનાગઢના ગિરનાર પહાડ ઉપર આવેલો છે. ગોરખનાથનું શિખર અને દત્ત શિખર, જે આપણે રોપવેની પણ અત્યારે વ્યવસ્થા થયેલી છે. ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર કયું છે? સાચો જવાબ છે પાલીતાણા. તો પાલીતાણા છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે ને 863 જેટલા જૈન દેરાસરોના મંદિરો છે ત્યાં અલગ અલગ છે એ આવેલા છે. ગુજરાત રાજ્યનું સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે? તેનો સાચો જવાબ છે વડોદરા રેલવે સ્ટેશન. વધુ વધુ ટ્રેન અને માણસો છે વધુ વધુ ત્યાંથી મુસાફરી કરે છે. ગુજરાત રાજ્યની સ્થાપના કોના દ્વારા થઈ હતી? સાચો જવાબ છે રવિશંકર મહારાજ, અથવા તો રવિશંકર રાવળ તરીકે પણ છે એને ઓળખવામાં આવે છે. એટલે રવિશંકર રાવળ અથવા તો રવિશંકર મહારાજ, કોઈ પણ શબ્દ કહેવામાં આવે એટલે એ વ્યક્તિ ગુજરાત રાજ્યની સ્થાપના કોણ વ્યક્તિ હશે. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? સાચો જવાબ છે 1,96,024 ચોરસ કિલોમીટર, જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યો? સાચો જવાબ છે 1 એપ્રિલ 1963 થી. પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એની શરૂઆત છે ગુજરાતની અંદર 1 એપ્રિલ 1963 થી છે એ થાય છે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો સાચો જવાબ છે 8 જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે, જેની અંદર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર કુલ મળી 8 નગરપાલિકાઓ આવેલી છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? સાચો જવાબ છે સાપુતારા. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે 590 કિલોમીટર, કે ઉત્તર અને દક્ષિણ બંનેનો છેદ આપણે જોઈએ તો 590 કિલોમીટર જેટલા થાય છે. ગુજરાત રાજ્યની પૂર્વ અને પશ્ચિમ લંબાઈ જોઈએ કેટલી છે? તો 500 કિલોમીટર, એટલે પૂર્વ અને પશ્ચિમ બંને છેડા છે એ 500 કિલોમીટર વચ્ચે ટૂંકમાં એ લંબાઈ છે એ ધરાવે છે. ગુજરાતમાં સ્ત્રી જન્મ પ્રમાણ કેટલું છે, એટલે કે જન્મ દર કેટલો છે? તો જોઈએ તો 919 છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જાતિ પ્રમાણ છે, એટલે કે સ્ત્રી જન્મનું પ્રમાણ કયા જિલ્લાની અંદર સૌથી વધુ છે? સાચો જવાબ છે ડાંગ, 1,007, જે આપણે ગુજરાતનું સૌથી નાનામાં નાનો વિસ્તારની બાબતમાં જિલ્લો છે, પરંતુ વસ્ત્રી અને સ્ત્રી જન્મના પ્રમાણની અંદર સૌથી વધુ પ્રમાણ છે એ ડાંગ જિલ્લાની અંદર આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું જાતિ પ્રમાણ છે, તો એ સુરતની અંદર સૌથી ઓછું જાતિ પ્રમાણ છે, જેની સંખ્યા 788 છે. એક જાતિ પ્રમાણ એટલે અથવા તો લિંગ પ્રમાણ પણ જેને કહેવામાં આવે છે, કે 1,000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, અથવા એને જાતિ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે 1,000ની સરખામણી અંદર સ્ત્રીઓનું પ્રમાણ સુરતની અંદર માત્ર 788 છે. એ આપણા દેશ માટે અને રાજ્ય માટે એક સમસ્યા રૂપ આપણે એને ગણીએ છીએ. ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? સાચો જવાબ છે તો 185 જેટલી, જે આ બધી નદીઓ છે અલગ અલગ નાની મોટી નદીઓ હોય છે. એ મુખ્ય નદીઓનો છે તમે ચિત્રની અંદર ઉલ્લેખ જોઈ શકો છો. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે? તો સાચો જવાબ છે કચ્છની અંદર આવેલી છે અને 95 જેટલી નદીઓ છે. પણ જ્યાં નદીઓ છે એ માત્ર ચોમાસા પૂરતો આપણે કહી શકીએ એટલા જ અસ્તિત્વ ધરાવે છે, કે બીજા 8 મહિના અંદર એમાં પાણી હોતું નથી. એટલે બીજા ઘણા બધા જિલ્લાની અંદર આપણે નદીઓ છે પણ એમાં
જે નાનો વિસ્તાર હોય છે એટલા માટે ટૂંકમાં ઉલ્લેખ આપણે ખ્યાલ એટલો બધો હોતો નથી। गुजरात में क्या राज्य में प्रथम सूर्योदय थे तो साचो जवाब है दाहोद जिला नी अंदर से प्रथम सूर्योदय थे। देश ना दादा तरीके नु बिरुद क्या गुजराती महानुभाव ने मळ्युं हतुं? साचो जवाब है दादाभाई नवरोजी। तमे बाजू नी अंदर एनो फोटो जोई सको छो। गुजरात ना कलागुरु तरीके बहुमान कोने मळेलुं छे? तो साचो जवाब है रविशंकर रावल। बाजू में तब फोटो जी सको। गुजरात नो खिलाड़ी राष्ट्रीय क्षेत्र सिद्धि प्राप्त करे त्यारे तेने कयो एवो आपवामां आवे छे? साचो जवाब छे सरदार वल्लभ भाई पटेल एवोर्ड। गुजरात नो खिलाड़ी आंतरराष्ट्रीय क्षेत्र सिद्धि मेळवे त्यारे तेने कयो एवोर्ड एनायत करवामां आवे छे? साचो जवाब छे एकलव्य एवोर्ड। गुजरात में मानव कल्याण क्षेत्र उमदा प्रवृत्ति करनार ने कयो एवोर्ड मळ्यो छे? साचो जवाब छे श्री बालाभाई वी देसाई अथवा तो जय भिक्खु एवोर्ड। गुजरात में पुस्तकालय प्रवृत्ति प्रणेता कोण हता? साचो जवाब छे मोतीभाई अमीन। तमे नु चित्र पण जोई सको छो। કયા સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે કાકા કાલેલકર, જે ગુજરાતી સાહિત્યના સારામાં સારા લેખક તરીકે પણ આપણે જાણીએ છીએ, ખાસ કરીને પ્રવાસ નિબંધ તરીકે એનું સૌથી વધુ સારામાં સારું પ્રદાન રહેલું છે। ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે? સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી। હજુ હું તમે ચિત્ર જોઈ શકો છો જે ચોટીલામાં એનું જન્મસ્થાન પણ આવેલું છે। કયા ગુજરાતી બાળ સાહિત્યકાર મુછાળી માં તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ગીજુભાઈ બધેકા, ગુજરાતી સાહિત્યના સારામાં સારા લેખક અને બાળ સાહિત્યના લેખક અને મુછાળી માં તરીકે છે જાણીતા છે। ગુજરાતનું બંધારણ ઘડવામાં કયા ગુજરાતી મહાનુભાવે મહત્વની ભૂમિકા ભજવી હતી? બાબા સાહેબ સાથે એ મહત્વની વ્યક્તિ તરીકે પણ એને ફરજ બજાવેલી છે, એ છે કનૈયાલાલ મુનશી, જે ભારતનું બંધારણ ઘડવાની અંદર એ ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવેલી છે। ગુજરાતના મુખ્ય સેવક તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ છે રવિશંકર મહારાજ, અથવા તો આપણે જેને રવિશંકર રાવળ તરીકે પણ ઓળખીએ છીએ, આગળ આપણે ચર્ચા કરેલી હતી બરાબર। એટલે ગુજરાતના મુખ્ય સેવક તરીકે રવિશંકર મહારાજ અથવા તો રવિશંકર રાવળને આપણે ઓળખીએ છીએ।